હાલના કોરોનાથી નિરાધાર બનેલ બાળકો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મોકળા મને સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાયા હતા. જ્યારે કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ખડાધારની પાયલને પાસે બોલાવી મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. ખાંભાના ખડાધારના કોરોનાથી નિરાધાર બનેલ બાળકો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મોકળા મને સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાયા હતા. જ્યારે કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર ખડાધારની પાયલને પાસે બોલાવી મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાયલને પૂછ્યું, પાયલ તારે મોટા થઈને શું બનવું છે? પાયલે કહ્યું, શિક્ષક. મુખ્યમંત્રીએ કહ્યું, વાહ વાહ, શિક્ષક થઈને બાળકોને બેન્ચ પર ઉભા રાખીશ કે ભણાવીશ? આ વાર્તાલાપ હતો તાજેતરમાં મુખ્યમંત્રીના ઘરે યોજાયેલ મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમ વખતનો. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર પાયલને પાસે બોલાવીને વાતચીત કરી પીઠ થપથપાવી હતી. અમરેલીના ખાંભા તાલુકાના ખડાધાર ગામના ગુણવંતભાઈ જાદવના નાનાભાઈ અને એમના ધર્મપત્નીનું કોરોના કાળમાં દુઃખદ અવસાન થતા રાજ્ય સરકાર દ્વારા મૃતક દંપતીના ત્રણેય બાળકોને સહાય આપવામાં આવી હતી. કોરોના કાળમાં નિરાધાર બનેલ નયન 8માં, પાયલ 7માં અને મોનિકા 6ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવા અનાથ નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને રૂપિયા 4000ની સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ ગુણવંતભાઈને આ બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા જણાવી તાજેતરમાં આવેલા વાવાઝોડામાં થયેલ નુકસાનની માહિતી મેળવી ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત વાવાઝોડા અંતર્ગત મળવાપાત્ર સહાય માટે ફોર્મ ભર્યા છે કે કેમ અને જો ન ભર્યા હોય તો સ્થાનિક મામલતદારનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ગુણવંતભાઈ જાદવે મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી બાળ સેવા યોજના દ્વારા અમારા બાળકોની ચિંતા કરવા બદલ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે કોરોના કાળમાં મારા નાનાભાઈ અને એમના ધર્મપત્ની બંનેનું દુઃખદ અવસાન થતા એના ત્રણેય બાળકોની છત્રછાયા છીનવાઈ હતી ત્યારે અમે અતિ ચિંતિત હતા કે આવી પરિસ્થિતિમાં હું નાનાભાઈના ત્રણેય બાળકોને અને મારા બે બાળકો એમ 5 બાળકોને કેવી રીતે ભણાવીશ, મોટા કરીશ અને ગુજરાન ચલાવીશ. સામાન્ય રત્ન કલાકાર હોવાથી મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં રાજ્ય સરકારે અમારી ચિંતા કરી આ યોજના અંતર્ગત સહાય આપી બાળકોનો સારી રીતે ઉછેર કરવા પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે રૂપિયા 4000 જમા થાય છે. કોરોના સમયગાળામાં બંને માતા પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે ભાંગી ન પડે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બંગલા પર મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શૈક્ષણિક સ્કૂલ બેગ અને ફોટો ફ્રેમ આપી તેઓને પ્રેમથી જમાડવામાં આવ્યા હતા. મોકળા મને સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની વયમર્યાદા હતી જે વધારીને 21 વર્ષ કરી હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે અમરેલી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ઓફિસનો સંપર્ક કરી શકાશે. શું થવું છે પાયલ મોટું થઈને? શિક્ષક. વાહ ભાઈ વાહ, ચોક્કસ થઈશ. પછી શું કરીશ? તું બધાને બેન્ચ ઉપર રાખીશ કે ભણાવીશ? ભણાવીશ. સરસ સરસ.